નમસ્કાર મિત્રો આજે આપણે પ્રકરણ નવ સમય સંખ્યાનો પરિચય મેળવીએ સંખ્યા જ્ઞાનની અંદર પ્રકૃતિમાં જે આપણને દેખાય છે જેને આપણે ગણી શકીએ તેનાથી સંખ્યા જ્ઞાનની શરૂઆત થઈ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ ત્યારબાદ આપણે જેમ જરૂરિયાત ઉદભવી એ પ્રમાણે એની અંદર વિશેષ વધારો કરતા ગયા અને નવી નવી સંખ્યાઓ આપણે ઉમેરી પ્રાકૃતિક સંખ્યા જે આપણે કુદરતની અંદર જોઈ શકીએ છીએ એ એક બે ત્રણ ચાર વગેરે આની અંદર આપણે માત્ર એક શૂન્યનો ઉમેરો કર્યો એટલે કે જ્યારે કોઈ જ વસ્તુ નથી એનો આપણે ઉમેરો કર્યો એને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી જેમ જરૂરિયાત વધતી ગઈ તેમ આની અંદર ઋણ સંખ્યાઓ પણ ઉમેરાણી અને એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓની અંદર એક બે ત્રણ એટલે કે ધન સંખ્યાઓ ઓછા એક ઓછા બે ઓછા ત્રણ એટલે કે ઋણ સંખ્યાઓ અને શૂન્ય આ તમામનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે ત્યારબાદ એવી પણ જરૂરિયાત થઈ કે કોઈ પૂર્ણ સંખ્યા નથી પૂર્ણ એક પણ નથી અને ઋણ પૂર્ણ પણ નથી ત્યારે આપણે અડધાની જરૂરિયાત પડી પોણાની જરૂરિયાત પડી એના માટે અપૂર્ણાંક એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ચાર આવી વિવિધ સંખ્યાઓનો આપણે ઉપયોગ શરૂ થયો જેનો સમાવેશ કરતા પૂર્ણાંક સંખ્યાઓ બની અહીં આપણે કોઈ પણ સંખ્યા કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે અને ક્યુ એ શૂન્ય નથી ચારના છેદમાં સાત અગિયારના છેદમાં બે ઓછા નવના છેદમાં પાંચ વગેરે જોઈ શકીએ છીએ આ તમામ સમય સંખ્યાઓ છે આની સાથે જ આપણે પૂર્ણ સંખ્યાઓ જોઈએ તો સાત બરાબર સાતના છેદમાં પણ એક તો છે જ એટલે જ્યારે સાતને પી અપોન ક્યુ અથવા પીના છેદમાં ક્યુ સ્વરૂપે જ્યારે દર્શાવવામાં આવે એટલે કે સાતના છેદમાં એક એ જ રીતે ઋણ અગિયાર બરાબર ઋણ અગિયારના છેદમાં એક શૂન્ય બરાબર શૂન્યના છેદમાં એક આ તમામ પણ સમય સંખ્યાઓ છે જ્યારે તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે આવી જ રીતે અપૂર્ણાંક એટલે કે એક્યાસીના છેદમાં છ તો પણ પૂર્ણ સંખ્યા એક્યાસીના છેદમાં છ તો આપણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે જ હોવાથી તે પણ સમય સંખ્યા છે જો તેને દશાંશ પદ્ધતિ તરીકે દર્શાવવામાં આવે એટલે કે એનો ભાગાકાર કરી તેર પોઈન્ટ પાંચ મેળવવામાં આવે તો આ પણ એક સમય સંખ્યા છે તેને પણ આપણે તેરના એકસો પાંત્રીસના છેદમાં દસ તરીકે પણ દર્શાવી શકીએ એ જ રીતે સાતના છેદમાં આઠ એ પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે જ દર્શાવેલ છે જેને આપણે દશાંશ પદ્ધતિ તરીકે પણ શૂન્ય પોઈન્ટ આઠ સાત પાંચ આ રીતે પણ દર્શાવી શકીએ ઉપરાંત આઠસો પંચોતેર છેદમાં એક હજાર સ્વરૂપે પણ દર્શાવી શકાય ચારના છેદમાં ત્રણ બરાબર એક પોઈન્ટ ત્રણ 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 એ અનંત સુધી ચાલશે આને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલ હોવાથી તે પણ સમય સંખ્યા છે એવી જ રીતે અગિયારના છેદમાં નવ આ પણ સમય સંખ્યા છે સમાન સમય સંખ્યાઓ સમય સંખ્યાના અંશ અને છેદને સમાન શૂન્યત્તર પૂર્ણાંક સાથે ગુણવાથી સમાન સમય સંખ્યા મેળવી શકાય અહીં અંશ અને છેદ બંનેને શૂન્ય સિવાયની એટલે કે શૂન્યતર કોઈપણ સંખ્યા વડે ગુણવાથી આપણને જે સંખ્યા મળે છે તે સમય સંખ્યાની સમાન સમય સંખ્યા છે એક ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બેના છેદમાં ત્રણ બરાબર જો આ બંને અંશ અને છેદ ત્રણ વડે ગુણવામાં આવે તો આપણને બે ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા બે એટલે કે છ અને ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ એટલે બેના છેદમાં ત્રણ અને છના છેદમાં નવ આ બંને સમાન સમય સંખ્યાઓ મળે છે જેમ આપણે અંશ અને છેદની અંદર ધન સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ એ જ રીતે ઋણ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો પણ સમય સંખ્યા મળી શકે સમાન સમય સંખ્યા મળી શકે એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ ઋણ ત્રણ છેદમાં પાંચ બરાબર ઋણ ત્રણ ગુણ્યા ઋણ ત્રણ અને છેદમાં પાંચ ગુણ્યા ઋણ ત્રણ બરાબર ત્રણ અને ત્રણનો ગુણાકાર થવાથી નવ થશે બંને ઋણ સંખ્યા હોવાથી એ સંખ્યા ધન થઈ જશે માટે નવ છેદમાં પાંચ ગુણ્યા ત્રણ બરાબર ઓછા પંદર એટલે કે ઋણ ત્રણ છેદમાં પાંચ અને નવ છેદમાં ઋણ પંદર આ પણ સમાન સમય સંખ્યાઓ છે આ રીતે કોઈ પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલ સમય સંખ્યાને અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ગુણાકાર કરવાથી આપણે તેની સમાન સમય સંખ્યા મેળવી શકીએ છીએ પણ એ માત્ર એકલું જ ધ્યાન રાખવાનું છે કે તે શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ થેન્ક યુ